ગુજરાતના પ્રથમ સાંધ્ય દૈનિક નોબો દ્વારા વર્ષ 2020-21 ની આકર્ષક લવાજમ યોજના ચાર આકર્ષક ઓપ્શન્સમાંથી આપની પસંદગીની યોજના સિલેક્ટ કરી વર્ષભરના વાંચન સાથે વોટ્સએપ ન્યૂઝ અપડેટ અને બે લકી ડ્રોનો લાભ મેળવો લોકડાઉન થ્રી પછી લોકડાઉન ફોરમાં મળેલી છૂટછાટો ઘાતક સાબિત થઈ રહી છે લોકડાઉન ચારમાં છેલ્લા સાત દિવસમાં દેશભરમાં કોરોનાના નવા છત્રીસ કેસ નોંધાયા છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે એ ભારતમાં ગુજરાત સહિત સાત રાજ્યોમાં લોકડાઉન લંબાવવાનું સૂચન કર્યું છે ઉલ્લેખનીય છે કે કોરોના પ્રભાવિત રાજ્યોમાં મહારાષ્ટ્ર 44582 હજાર પાંચસો બ્યાસી કેસ સાથે દેશમાં પ્રથમ ક્રમે છે મહારાષ્ટ્રમાં કોરોનાથી એક હજાર પાંચસો સત્તર લોકો મૃત્યુ પામ્યા છે બીજા ક્રમ પર તમિલનાડુ છે તમિલનાડુમાં કોરોનાના પંદર હજાર પાંચસો બાર કેસ નોંધાયા છે અને નવ્વાણું લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે ગુજરાત તેર હજાર બસો તોંતેર કેસ સાથે ત્રીજા ક્રમે છે નોંધનીય છે કે તમિલનાડુમાં પંદર હજારથી વધુ કેસ હોવા છતાં ફક્ત નવાણું દર્દીઓના મૃત્યુ થયા છે જ્યારે ગુજરાતમાં તેર હજાર કેસમાં જ આઠસો બે દર્દીઓ મૃત્યુ પામ્યા છે એટલે કે ગુજરાતનો મૃત્યુદર સૌથી ઊંચો છે જે ચિંતાજનક છે ડબલ્યુએચએ મહારાષ્ટ્ર ગુજરાત દિલ્હી તેલંગાણા ચંદીગઢ તમિલનાડુ અને બિહારમાં લોકડાઉનમાં છૂટછાટ ન આપવા તથા પ્રતિબંધો યથાવત રાખવા સૂચન કર્યું છે જામનગરની જીજી હોસ્પિટલમાં આજે સવારે જામનગર જિલ્લાના ત્રણ પોરબંદર જિલ્લાના છવ્વીસ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પંચાવન અને મોરબી જિલ્લાના પાસઠ સહિત કોરોનાના એકસો ઓગણપચાસ શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ આવ્યા હતા આ તમામ સેમ્પલ નેગેટિવ આવતા તંત્રને રાહત થઈ છે આજે સાંજે જામનગર જિલ્લાના કોરોનાના સિત્તેર શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ આવ્યા છે જેનો રિપોર્ટ આવવાનો બાકી છે દેવભૂમિ દ્વારકામાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ બાર કેસ નોંધાયા છે જે પૈકીમાં પાંચ દર્દીઓ ક્રમશઃ રોગમુક્ત થઈ ગયા હતા આજે ખંભાળિયાની જનરલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોનાના સાત દર્દીઓ એકસાથે ડિસ્ચાર્જ થયા હતા એટલે કે તમામ દર્દીઓ રોગમુક્ત થઈ ડિસ્ચાર્જ થઈ જતા દેવભૂમિ દ્વારકા જિલ્લો કોરોના મુક્ત થઈ ગયો છે જામનગરની જીજી હોસ્પિટલમાંથી પણ આજે ત્રણ આરોગ્યકર્મી સહિત પાંચ દર્દીઓને રોગમુક્ત થતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા જામનગરમાં લોકડાઉનમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન કરતા વેપારીઓ સામે તંત્રએ કડક વલણ અપનાવી રહ્યું છે પોલીસે જામનગરના આર કે ટ્રેડર્સ બજરંગ પાન ભવાની પાન સાંઈ પાન તથા લેટેસ્ટ પાન તથા નિકાવાના ડિલક્સ પાનના સંચાલકો સામે નિયમ ભંગની બદલ દંડાત્મક કાર્યવાહી કરી ચૌદસોનો દંડ વસૂલ્યો હતો રણજીત સાગર રોડ પર સમયમર્યાદાનો ભંગ કરી ગેરેજના સંચાલક પણ પોલીસની ઝપટે ચડ્યા હતા જાહેરમાં થૂકનાર નવ પાસેથી કુલ અઢારસોનો દંડ વસૂલાયો હતો માસ્ક વગર નીકળેલા ચોરાણું લોકો પાસેથી અઢાર હજાર ત્રણસોનો દંડ વસૂલાયો હતો વિવિધ નિયમ ભંગના કુલ એકસો દસ કેસ અંતર્ગત કુલ એકવીસ હજાર પાંચસોનો દંડ વસૂલવામાં આવ્યો હતો કોરોના સંક્રમણની આશંકાને પગલે ત્રણ બત્તી વિસ્તાર સીલ કરવામાં આવ્યો હતો આજે તંત્રએ ટાઉન હોલ સર્કલથી ત્રણ બત્તી તરફ જવાનો માર્ગ પણ બંધ કરતાં આશ્ચર્ય સર્જાયું હતું રણજીત રોડ પર સવારે અતિશય ટ્રાફિક થતો હોવાથી તંત્રએ ટાઉનહોલથી ટ્રાફિક પંચસોર ટાવર તરફ ડાયવર્ટ કરવા આ પગલું લીધું હોવાનો અહેવાલ છે